જીવલેણ બનેલા કોરોના વાયરસે જીવનની ગતિને ધીમી પાડી દીધી છે, સાથે જ કોરોનાએ લોકોની આર્થિક કમર પણ તોડી નાખી છે. ત્યારે આજે શહેરની મુખ્ય શાકભાજી માર્કેટને બંધ કરવાની પાલિકા સત્તાધીશોએ વાત કરતા માર્કેટની બહાર બેસતા ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે પાલિકાએ એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવી હતી. જો કે બેઠકને અંતે માર્કેટના બહારના વિસ્તારમાં ભીડ ઓછી થાય એવા પ્રયાસો કરવા પર સહમતિ બની હતી. નવસારીમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ વણસી રહી છે અને તેમાં પણ સંક્રમણ રોકવા માટેના પ્રયાસો જરૂરી છે. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય શાકભાજી માર્કેટની બહાર બેસતા ફેરિયાઓને માર્કેટ બંધ કરી ફેરિયાઓ શેરીઓમાં ફરીને શાકભાજી વેચે એવી વ્યવસ્થા કરવા બેઠક કરવામાં આવી હતી. પાલિકાના સત્તાધીશોની વાત સાંભળી ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો. કારણ પાલિકા માર્કેટમાં અંદર બેસતા વેપારીઓ માટે બંધની વાત ન હતી, જ્યારે બહાર બેસતા ફેરિયાઓ માટે સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી, જેથી ફેરિયાઓએ પોતાની વ્યથા ઠાલવી આર્થિક રીતે કેવી મુશ્કેલી પડશે એનો પણ ચિતાર પાલિકાના સત્તાધીશોને આપ્યો હતો. માર્કેટમાં બહારની તરફ ટોપલા અને પાથરણા પાથરીને શાકભાજી વેચવા વાળાઓમાં મહિલાઓ કેવી રીતે ફેરી ફરશે નો પ્રશ્ન ઉઠ્યો હતો. સાથે જ અંદરની માર્કેટ ચાલુ રાખી એકને ગોળ અને બીજાને ખોળની પાલિકાની નીતિ સામે ફેરિયાઓએ રોષ ઠાલવ્યો હતો. આજે નગરપાલિકા વાળા અમને બોલાવ્યા હતા નગરપાલિકામાં મિટિંગ કરવા, એટલે અમને એમ કહેશે કે માર્કેટ બહારની માર્કેટ બંધ કરવામાં આવશે અને અંદરની માર્કેટ ચાલુ કરવામાં, એમાં અમારા એમાં સફરત ઓલું છે, વિરોધ છે સાહેબ, કે અંદરની બંધ કરા અંદરની ચાલુ રખાવે અને અમને બહારને બંધ કરાવે તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, શેર લાઈન શેર ખાવી છીએ, તો અમને બંધ કરાવે ને એમને ચાલુ રખાવે તો એમાં અમારે સફરત ઓલું છે, વિરોધ છે અમારે. હા, અમને સમય દો 5 થી 6 નો, અમે તિમતારે ડોસ્ટલ સિસ્ટમ રાખીને ધંધો કરી શકીએ એવું અમને તમે કરી આપો સાહેબ. અમને એક સમય અમને આપો કે 1 વાગે, અરે સવારે 6 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો અમે સમય માંગવી છે કે અમે ધંધો કરી શકશું અને અમારી અમે શરીરની કે અમારી અમે સુરક્ષા કરી શકશું. 2 રસ્તા કે 3 રસ્તા બંધ કરે ને 1 રસ્તો ચાલુ રાખે એટલે ગાડીઓ આવવાનું અંદર બંધ કરે તો અમને સમય આપે એ સમયે અમે માર્કેટ બંધ કરી શકશું, આટલી અમારી અરજી છે નગરપાલિકાવાળાની સામે. કોઈ રીતે ખોટી રીતે અમને હેરાન કરવામાં ના આવે શાકભાજીવાળાને માર્કેટ, બાકી અમે પછી વિરોધ કરી શકશું કારણ કે અમારા પેટના ગુજરાન અમે કેમ કરી શકીએ. અમારથી ફેરી થતી નથી શાકભાજીની, કાપની ફેરી કોઈ થતી નથી અમારે, અને બેનો ધંધો કરે છે ને મજૂરી આ કરે છે છૂટક, અને લારીઓ લઈને ફેરી પર બેનો એકલી કેમ જાય. પાલિકાના સત્તાધીશો અને શાકભાજી વેચતા ફેરિયાઓ વચ્ચે ચર્ચાને અંતે માર્કેટમાં લારી સામે કુંડાળા બનાવવા, લોકોની અવર જવર ઓછી કરવા તેમજ ફેરિયાઓ વચ્ચે પણ અંતર જાળવવા માટેનો નિર્ણય થયો હતો, જેની સામે ફેરિયાઓએ સવારે 6 થી 1 વાગ્યા સુધી માર્કેટ ચાલુ રાખવાની માંગણી કરી પાલિકાને સહકાર આપવાની વાત કરી હતી. જો કે આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલની જે COVID-19 જે પરિસ્થિતિ છે, નવસારી શહેર બી આમાં અપવાદ નથી. અત્યારે ઘર સ્થિતિની પરિસ્થિતિ થોડી વીક છે એમ કહીએ તો ખોટું નથી. જ્યારે હોસ્પિટલોમાં આજે પેશન્ટો ભરાઈ રહ્યા છે, ઉભરાઈ રહ્યા છે, બાટલા નથી, વેન્ટિલેટર નથી, ઇન્જેક્શન્સ નથી, એવા ફરિયાદો આવે છે. પ્રશાસન એમની રીતે બધી કાર્યવાહી કરી રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી પરિસ્થિતિ થોડી સુધારા પર છે. આજે જે ઓક્સિજનના જે નાની મોટી કમીઓ છે તે બધી અત્યારે આપણે પૂર્ણ કરવામાં થોડે ઘણે અંશે આપણે સફળ બી રહ્યા છે. વાત જ્યારે રહી માર્કેટની, શાકભાજી માર્કેટ ખાણીપીણી લારીઓ એવા જે વિસ્તાર છે ત્યાં આજે બી નવસારીની પ્રજાને ખૂબ ભીડભાડ અત્યારે હોય છે. પ્રજાને આપણે ઘણી અવેર કરીએ છીએ, કોશિશ કરીએ છીએ, પણ પ્રજા બી થોડીક અવેરનેસમાં એટલી બધી અત્યારે નવસારીને આપણે ન કહી શકાય એવી રીતે આજે માર્કેટોમાં લગભગ સાંજના ટાઈમે 2,000-2,500-3,000 માણસો ભેગું થઈ જાય છે. અમે ઘણી રીતે અમારા રીતે આયોજન કર્યા અને એ લોકોને સમજાવ્યા. આજે બધા વેપારીઓને અહીં બોલાવીને અમને એમને પરિસ્થિતિનો તાગ આપ્યો, એમણે ખૂબ સારો સહકાર અમને આપ્યો છે કે ભાઈ ખરાબ પરિસ્થિતિમાં અમે તમારા નવસારી નગરપાલિકાની સાથે છે અને આપને જે રીતે બી અનુકૂળ હોય શહેરના હિતમાં પગલાં લેવા માટે આપ કટિબદ્ધ છો તેના માટે બી અમને લોકોએ અભિનંદન આપ્યા છે અને સાથે સાથે અમે પણ એમ પણ વિશ્વાસ આપ્યો છે કે કોઈની રોજીરોટી અમે બંધ કરવા માંગતા નથી, પણ પરિસ્થિતિ પ્રમાણે આપણે માર્કેટને કઈ રીતે લઈ જવું આગળ
અહીંયા બંધ કરીને સીરીએ ફરવા માટેનું આયોજન કરવું કે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવું, કુંડાળા પાણીને બધા લિમિટેશન માણસને અંદર એલાઉડ કરવું, એ બધું અત્યારે અમે આયોજન કર્યું છે અને લગભગ આવતીકાલથી અમે માર્કેટમાં એ રીતે સંચાલન કરીને આ ભીડભાડથી અમે લોકો માર્કેટને દૂર રાખવા માટેના પ્રયત્ન કરીશું. એનડીસી ન્યૂઝ નવસારી.